गुड मॉर्निंग फ्रेंड्स, फरीवार आपणे मळीए छे। धोरण 12 विज्ञान प्रवाह, जीव विज्ञान प्रकरण 1 खूब ज अगत्यनुं छे। हवे एमां अत्यार सुधी आपणे जोयुं के युग्मननો विकास सुधी आपणे आव्या हता। हवे आपणे अगाड़ी जईशुं। જરૂરી છે ભ્રૂણજનન, એમ્બ્રિયોજિનેસિસ। હવે ભ્રૂણજનન એટલે શું? સામાન્ય રીતે આપણે શું કહીએ કે જન્યુજનન, ભ્રૂણજનન, તો તે ટાઈપનું હોય। જન્યુજનનની અંદર બે પ્રકાર હોય, શુક્રકોષજનન, અંડકોષજનન। એટલે કે આ જે બંને ક્રિયા છે, જનન શબ્દ આવે એટલે આપણે સમજવાનું કે નિર્માણ, ભ્રૂણનું નિર્માણ થવાની ક્રિયા છે। હવે ભ્રૂણજનન એ યુગ્મન જ માંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે। હવે આપણે અગાડી જોઈ ગયા છે, યુગ્મન જ કોને કહેવાય છે? કાં જે યુગ્મન જ છે તે નરજન્યુ અને માદાજન્યુના સંયોજનથી બનેલી આ દ્વિકીય રચના છે, જેમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થાય છે। ખૂબ સરસ ઇન્ડિકેશન કરેલું છે, તમે જોઈ શકો છો। ભ્રૂણના વિકાસની પ્રક્રિયા, ભ્રૂણ સર્જન થવાની ક્રિયા છે। ભ્રૂણજનન દરમિયાન યુગ્મન જ કોષ વિભાજન, હવે અહીંયા કોષ વિભાજન થવું બહુ જરૂરી છે, અને તેમાં પણ કયા પ્રકારનું કોષ વિભાજન છે તમે જોઈ શકો, બ્રેકેટમાં લખેલું છે સમભાજન। હવે આપણે ધોરણ 11માં સંભાજન અને અર્ધકરણ શીખી ગયા છો ઓલરેડી। બીજો એક શબ્દ આવે છે કોષ વિભેદન, કોષ વિભાજન અને કોષ વિભેદન પામે યુગ્મન જ તો ભ્રૂણનું સર્જન થાય છે। એટલે આ બંને પ્રક્રિયા, બંને પ્રોસેસ ખાસ યાદ રાખવાની છે કે જો કોષ ટોઇસેન હોય, યુગ્મન જ ટોઇસેન છે, તો તેમાંથી કોષ વિભાજન સંભાજન પ્રકારનું હોય અને તેમાં પણ કોષો ટોઇસ એન પ્રકારના જ આવે છે, દ્વિકીય જ આવે છે। કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે। હવે નેચરલી છે, તમે જુઓ કે અર્ધકરી સમસૂત્રી ભાજન હોય, સંભાજન હોય, તો તેની અંદર એક કોષમાંથી બે કોષો સર્જાય છે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, એટલે ડબલ ડબલ સંખ્યા વધતી જાય છે, અને જેમ જેમ સંખ્યા વધતી જાય છે તેમ તેમ ભ્રૂણના કદમાં પણ વધારો થતો જાય છે। કોષ વિભેદન, પહેલાં આપણે જોયું કે કોષ વિભાજન, ત્યાર પછી શબ્દ આવેલો છે કે કોષ વિભેદનથી કોષોના સમૂહ કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચે છે। માત્ર કોષ વિભાજન થાય તે અગત્યનું નથી, પણ કોષ વિભાજનની સાથે સાથે તે કોષો કાર્યને અનુસાર કંઈક એવી પેશીઓ બનાવે છે, રચનાઓ બનાવે છે, અંગો બનાવે છે કે જે ચોક્કસ કાર્ય કરતા હોય, અને એટલા માટે કોષ વિભાજનની સાથે સાથે કોષ વિભેદન થવું પણ જરૂરી છે। હવે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે કોષ વિભાજન અને કોષ વિભેદન બંને વચ્ચે શું તફાવત છે, શું ડિફરન્સ છે બંને વચ્ચે, તો તમે કહી શકશો, પ્રયત્ન કરજો, અને ન આવડે તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો। ચાલો ફરી આપણે એકવાર જોઈ લઈએ કે કોષ વિભેદન થી કોષોના સમૂહ કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થાય છે અને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચે છે। હવે વિશિષ્ટ પેશીઓ અને અંગો એટલે શું? પાછું કે ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ પેશી આપણા શરીરમાં આવેલી છે, અને ચોક્કસ પેશીથી કેટલાક અંગો બનેલા છે। હવે આપણા અંગોની વાત કરીએ તો પાચન તંત્ર, પાચન અંગો હોય તો પાચન અંગોમાં વિશિષ્ટ અલગ અલગ પ્રકારના કોષો આવેલા છે, અને તે રીતે પછી સજીવનું નિર્માણ થાય છે, સમગ્ર સજીવ। હવે શરૂઆત ક્યાંથી થઈ સજીવના નિર્માણની?
तो मात्र एक कोशीय युग्मन थी शुरुआत थी अने त्यांथी मांडीने एक सजीवनु निर्माण थयु। फरी पाछू आपेलुं छे कि कोष विभाजन अने विभेदन वच्चे तफावत समझावो ते तमारे लखवानुं रहेशे अने मने खात्री छे आना परथी तमने ख्याल आवी गयो हशे। आगळ जोईशुं हवे आपणे હવે ઘણી વખત ચર્ચા કરીએ છીએ આપણે કે પ્રાણીઓમાં વનસ્પતિમાં કેમ કે સજીવ સૃષ્ટિ છે, સજીવ સૃષ્ટિને અનુલક્ષીને આપણે બંનેનો વિચાર કરવો પડે છે। તો અહીંયા આપણે આપેલો છે પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ, કે પ્રાણીઓની અંદર યુગ્મનજનો વિકાસ કઈ રીતે થાય છે। મિત્રો તમે જાણતા હશો કે જે સજીવ સૃષ્ટિ છે તેની અંદર કેટલાક પ્રાણીઓ જે છે તે પ્રાણીઓ અંડપ્રસવી છે। અંડપ્રસવી એટલે શું? તો ઈંડા મૂકે છે, ઈંડા સેવે છે અને પછી બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવતું હોય છે, નવજાત બહાર આવે છે। તો પહેલાં આપણે જોઈશું અંડપ્રસવી ઓવિપેરસ, સરીસૃપ અને વિહગ। ગયા વર્ષે શીખી ગયા છો સરીસૃપ અને વિહગ વર્ગના પ્રાણીઓમાં કેલ્શિયમયુક્ત કવચથી આવૃત ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે। અગાડી પણ આપણે જોઈ ગયા કે ઋતુકીય સંવર્ધન, કે ચોક્કસ ઋતુમાં પ્રજનન કરતા હોય, ચોક્કસ ઋતુમાં ઈંડા મૂકતા હોય છે તેવા સજીવો, તો આ સુરક્ષિત ઈંડા મૂકે, નિશ્ચિત સેવનકાળ બાદ ઈંડામાંથી તે બાળ બહાર આવતું હોય છે। હવે નિશ્ચિત સેવનકાળ, હવે દરેક સજીવની વાત કરીએ કે પક્ષી હોય, મરઘી હોય, કાં તો ચકલા હોય, તો તેમાંથી જે બચ્ચું બહાર આવે તેનો સમયગાળો અલગ અલગ હોય છે। ગર્ભનો વિકાસ દેહની બહાર થતો હોવાથી, હવે આવા પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દેહની બહાર થાય છે, સજીવ દેહની બહાર થાય છે અને એટલા માટે તેને કહેવાય છે બાહ્ય ગર્ભ વિકાસ, શરીરની બહાર ગર્ભ વિકાસ થાય છે એટલા માટે। તો આવા પ્રાણીઓને કહેવાય છે અંડપ્રસવી। ખૂબ સિમ્પલ છે, બહુ સરળતાથી સમજી શકાય એવું છે। ચોક્કસ સમયગાળામાં ઈંડામાંથી બાળ પ્રાણી બહાર આવતું હોય અંડપ્રસવી કહીએ છીએ। ત્યારબાદ અપત્ય પ્રસવી વિવિપેરસ, મનુષ્ય સહિતના સસ્તનો કે જેમનો ગર્ભનો વિકાસ માતાના દેહની અંદર થાય છે, માદા પ્રાણીની અંદર થાય છે અને યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે અને ત્યાર પછી ગર્ભ વિકાસના અંતે તે તરુણ સંતતિ પરાકાષ્ઠા થાય એટલે તરુણ સંતતિ માદાના દેહની બહાર પ્રસવ પામે છે। યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તર જીવિતાની તકો અપત્ય પ્રસવીમાં પ્રસવી સજીવોમાં વધુ હોય છે। હવે અહીંયા આજે શબ્દ આપેલો છે ઉત્તર જીવિતતા, કે બાળકનો જન્મ થયા પછી તેનું ઉછેર, તેનું પાલન પોષણ કરવું એ પુખ્ત પ્રાણીની જવાબદારી હોય છે। મનુષ્યનું ઉદાહરણ લઈ શકો, તમે પણ બાળક હતા, તમારા માતા પિતાએ તમારી સેવા કેવી રીતે કરેલી છે, તેમ છતાં તે માતા પિતાનું આપણે કોઈક વાર માતા પિતાને અવગણીએ છીએ તે યોગ્ય ના કહેવાય। એટલા માટે એમનો જે એમના થકે આપણો જે ઉછેર થયેલો છે તે ઉછેરનો મુબદલો ખરેખર એમને મળવો જરૂરી છે। પ્રાણીઓમાં જોયું, હજુ એક ત્રીજો ટોપિક પણ આવે છે અહીંયા, અંડપ્રસવી અપત્ય પ્રસવી અને ત્રીજો એક શબ્દ આપેલો છે, પાપડી ચોપડીના તે આપેલો નથી તેમ છતાં હું માહિતી આપી દઉં છું, અપત્ય અંડપ્રસવી ત્રીજો જો આપણે લઈએ
अपत्य अंड प्रसवी शब्द तमे जुओ, शब्दनु मर्म थोड़ू समझो। अंड प्रसवी ईंडा माथी बच्चू आवे, अपत्य प्रसवी मादाना शरीर माथी मादाना देह माथी तरुणनो प्रसव थाय। जारे तीजो जे प्रकार छे अपत्य अंड प्रसवी, बन्नेनु मिश्रण छे। हवे तमे जुओ अंड प्रसवी अपत्य प्रसवी अने छेल्ले जोड़ाण थई गयो अपत्य अंड प्रसवी। हवे आ प्राणीओमां पण गर्भनो विकास માતાના ઉદરની અંદર જ થાય છે, માદાના શરીરની અંદર જ થાય છે, પરંતુ જે વિકસતો ગર્ભ છે, વિકસતા ગર્ભને પોષણ ઈંડાની જરદીમાંથી પ્રાપ્ત થાય છે। અહીં તમે જુઓ કે અંડપ્રસવની અંદર ઈંડાની જરદીમાંથી પ્રાપ્ત થાય ગર્ભને પોષણ, જ્યારે અપત્ય પ્રસવની અંદર માતાના શરીરમાંથી માદા પ્રાણીના શરીરમાંથી પોષણ મળે છે। અને એટલા માટે એમ કહેવાય કે માતા જે ખાતી હોય તે બાળકને મળતું છે, પરંતુ અહીંયા આખી પરિસ્થિતિ અલગ છે। બચ્ચાને જન્મ તો આપે જ છે, પણ બાળકને કે એટલે કે ગર્ભને પોષણ જે છે તે ઈંડાની જરદીમાંથી પ્રાપ્ત થાય છે। આ બહુ મોટો તફાવત છે અને સમજવાનું છે। આપણી ચોપડીમાં આ આપેલું નથી, તેમ છતાં મેં એક્સ્ટ્રા તમને માહિતી આપેલ છે। તે પ્રાણીઓમાં જોયું, હવે આપણે જોઈશું વનસ્પતિઓની અંદર। વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ, યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે। હવે અહીંયા શબ્દ જરાક સમજો, અંડક, કેમ કે આપણે જે વનસ્પતિઓ લીધેલી છે સપુષ્પ વનસ્પતિ છે, અપુષ્પી નથી। સપુષ્પ વનસ્પતિ હોવાને કારણે તેમાં અંડક આવશે। ફલન બાદ વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર। હવે આપણે જાણીએ છીએ પુષ્પના અલગ અલગ ભાગો છે, મુખ્ય ચાર ભાગો આપણે કહી શકીએ છીએ, અને તેમાં બે સહાયક ચક્રો છે અને બે છે આવશ્યક ચક્ર। તો સહાયક ચક્રમાં વજ્રચક્ર, દલચક્ર આવે છે, આવશ્યક ચક્રમાં પુકેસર અને સ્ત્રીકેસર આવતા હોય છે, પરંતુ અહીંયા ફલનવાદ વજ્રચક્ર, દલચક્ર અને પુકેસર ચક્ર કરમાઈને ખરી પડે છે। શું તમે એ વનસ્પતિનું નામ જણાવી શકો છો કે જેમાં વજ્રપત્ર જોડાયેલા રહે છે ફળની સાથે જ? ઉદાહરણ લખેલા છે, જોઈ શકો, રીંગણ, મરચા, ટામેટા, તેના પર વજ્રપત્ર જોડાયેલા હોય છે। મરચાનું તમને ખબર જ હશે કે આપણે જ્યારે એને સમારીએ ત્યારે ઉપરનો ભાગ નીકળી જતો હોય તે વજ્રપત્ર તેની સાથે જોડાયેલ હોય છે, જ્યારે સ્ત્રી કેસર ફળ સાથે જોડાયેલ રહે છે। યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં, જો આ બે એક સમજવાનું છે, યુગ્મનજ ફલન પછી, સોરી ફલન પછી યુગ્મનજ બને અને યુગ્મનજનો વિકાસ પછી થાય છે ભ્રૂણમાં, અને અંડકનો વિકાસ બીજમાં થાય છે। બીજાશયનો વિકાસ ફળમાં થાય છે, ત્રણે ત્રણ યુગ્મનજ ભ્રૂણમાં પરિણામે છે, અંડક જે છે તે બીજમાં પરિણામે છે, અને બીજાશયનો વિકાસ ફળમાં થાય છે। ફલાવરણ, પેરિકાર્પ કે બીજાશયની દિવાલ જાડી બને છે, જેને આપણે કહીએ છીએ ફલાવરણ, જે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક હોય છે, રક્ષણ કરે છે ફળનું। વિકિરણ બાદ, હવે વિકિરણ એટલે શું? પ્રસરવું, એક સ્થાનેથી બીજે સ્થાને પ્રસરણ થાય અથવા તો એનું ડિસ્પર્સલ થાય છે, સ્થાનફેર થાય છે, કે જેથી વનસ્પતિ પોતાનું જીવન ટકાવી રાખવા માટેની આ કંઈક વિશિષ્ટ પદ્ધતિ છે। વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામે,
અને નવી વનસ્પતિ સર્જે છે. હવે આપણે જોઈશું મિત્રો, આપણું આ ચેપ્ટર પૂરું થાય છે અને તેમાં સ્વાધ્યાયના પ્રશ્ન આપેલા છે, સ્ક્રીનશોટ કરીને તમે લઈ શકશો અને એના જવાબો લખશો એવી હું આશા રાખતો છું. આ જોડકા જોડો છે, હવે અહીંયા ભૂસ્તારી થોડીક એ થઈ ગયેલી છે, મિસ્ટેક છે. ગાંઠામૂળી છે, અધોભૂસ્તારી છે, ગ્રંથિલ છે અને ભૂસ્તારિકા છે. સામે કઈ વનસ્પતિ છે તેની સાથે એનું જોડાણ તમારે કરવાનું રહેશે. હવે નીચેના પ્રશ્ન, આમ તો સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા જ છે, તેમ છતાં એક્સ્ટ્રા પ્રશ્ન તમારા માટે લખેલા છે, સ્ક્રીનશોટ લેજો, એના જવાબો લખજો. ના આવડે તો કોમેન્ટ બોક્સમાં લખજો, પ્રશ્ન પૂછજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.